જય હિન્દ મિત્રો શ્રી યુવા કરેર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ પંદરમાં આપનું સ્વાગત છે આજે આપણે છે એ કોઈ એક્ઝામ્પલ છે એ જોવાના નથી પણ શોર્ટ ટ્રીકની અંદર આજે આપણે શું શીખવાના છીએ તો કે ગુણાકારની શોર્ટ ટ્રીક શીખવાના છીએ હવે તમને એવું થશે ગુણાકાર ક્યાં પૂછાય બરાબર તો સીધા કદાચ પરીક્ષામાં ન પૂછાય પણ કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરીએ બરાબર ત્યારે ક્યાંકને ક્યાંક તો ઉપયોગ થવાનો જ છે અને આ ગુણાકાર કરવામાં છે એ આપણો અગત્યનો સમય ન બગડે એટલા માટે ઝડપથી ગુણાકાર કઈ રીતે કરી શકાય એની આપણે ટ્રીક શીખવાના છીએ બરાબર અલગ અલગ બે ત્રણ ટ્રીકો છે એમાંથી આજે ભાગ એકની અંદર અમુક એક્ઝામ્પલ જોવાના છીએ તો ખાસ તૈયાર જાઓ ઝડપથી ગુણાકાર થશે તો તમારે જેમ બને એમ સમય ઓછો લાગશે પેપરમાં અને તમે ગણિત છે એ ઇન ટાઈમ છે એ અંદર પૂરું કરી શકશો પેપરમાં બરાબર તો આજે છે આપણે શરૂ કરીએ ગુણાકારની શોર્ટ ટ્રીક ભાગ એક બરાબર તો 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 ધ્યાન આપજો નંબર આપણે જોઈ લઈએ કે આ ટ્રીક છે એ ક્યાં લાગુ પડે છે બરાબર તો નંબર એવી છે કે તમને સોની નજીકની સંખ્યાઓ આપી હોય ધ્યાન આપજો ગુણાકારમાં જે બંને સંખ્યાઓ દેખાય છે એ સોની એકદમ નજીકમાં છે દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈ શકો પહેલી સંખ્યા છે ત્રાણું બીજી સંખ્યા છે સત્તાણું સોની નજીકમાં સંખ્યાઓ હોય બરાબર ત્યારે છે એ લાગુ પડે છે બીજું કે બંને સંખ્યાઓ સો થી નાની છે સોની નજીકમાં છે અને સો થી નાની છે આપણે ને દરેક ગુણાકાર શીખવાના છીએ એ છે સોની નજીકમાં અને તેનાથી નાની સંખ્યાઓ હોય તે બરાબર તો જોઈએ કે આનો ઝડપથી ગુણાકાર કઈ રીતે થાય કે ત્રાણું ગુણ્યા સત્તાણું ઝડપથી કઈ રીતે થઈ શકે મિત્રો ધ્યાન આપજો તો પહેલી સંખ્યા છે આપણા માટે ત્રાણું બીજી સંખ્યા છે આપણા માટે સત્તાણું આપણે આ બંનેનો ગુણાકાર જોઈએ તો જુઓ આ સોથી કેટલી ઓછી છે તો સોથી કેટલી ઓછી તો કે સાત જેટલી ઓછી ઓછી છે એટલે માઇનસ સાત લખું છું બરાબર ઓછા છે એટલે માઇનસ સાત લખું છું આ સોથી કેટલા ઓછા છે તો ત્રણ જેટલા ઓછા છે એટલે માઇનસ ત્રણ લખું છું ધ્યાન આપજો મિત્રો તો અહીંયા સુધી કોઈને ડાઉટ નથી કે ત્રાણું એટલે સાત ઓછા અને સત્તાણું એટલે કેટલા ઓછા તો કે ત્રણ ઓછા છે બરાબર ધ્યાન આપજો હવે હું ક્રોસની અંદર જો કે આ બંને સત્તાણું અને સાત સત્તાણું અને સાત વચ્ચે ડિફરન્ટ માઇનસ છે એટલે ડિફરન્ટ જોઈશે બાદ બાકી તો સત્તાણું અને સાત વચ્ચે ડિફરન્ટ કેટલાનો તો કે નેવું નો અથવા તો આમ જોવું કે ત્રાણું અને ત્રણ વચ્ચે ડિફરન્ટ કેટલા કેટલાનો તો પણ તો પણ કેટલાનો નેવું નો બરાબર એટલે હું ક્રોસની અંદર તફાવત જોઈશ સત્તાણું અને સાત ડિફરન્ટ કેટલો નેવું નો અથવા ત્રાણું અને ત્રણ ડિફરન્ટ કેટલો નેવુંનો દરેક વખતે આ ડિફરન્ટ સરખો જ આવશે બરાબર તો ડિફરન્ટ છો સત્તાણું અને સાતનો નેવું પાછળ મૂકી દઈશ આ ગુણાકાર એટલે મારો આન્સર ક્લિયર થઈ ગયો નવ હજાર અને એકવીસ બરાબર તો કંઈ કરવાનું છે એને ધ્યાન આપજો મિત્રો બરાબર શીખી લો કઈ રીતે ગુણાકાર કર્યો તો ત્રાણું એટલે સાત ઓછા સત્તાણું એટલે ત્રણ ઓછા ક્રોસની અંદર ડિફરન્ટ જોયો સત્તાણું અને સાત વચ્ચે ડિફરન્ટ કેટલા નેવું નો ને સાત તેરી ને એકવીસ પાછળ મૂકી દીધા બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોયો ફટાફટ તો નેવ્યાશી એટલે કે કેટલા ઓછા છે તો નેવ્યાશી એટલે અગિયાર ઓછા સો માં અગિયાર ઓછા સરનું એટલે કે કેટલા ઓછા તો કે ચાર ઓછા બરાબર જે તમને ડિફરન્ટ છે એ સરળ લાગે એ ડિફરન્ટ છે એ તમે જોઈ શકો છો ધ્યાન આપજો તો હું જોઈશ નેવ્યાશી અને ચાર નો ડિફરન્ટ તો કેટલો થાય પંચ્યાસી છન્નું અને અગિયાર નો તો પણ પંચ્યાસી બરાબર તો હું લખી નાખું છું પંચ્યાસી ચાર અગિયાર ચોકા ચુમ્માલીસ પાછળ મૂકી દઉં એટલે મારો આન્સર આવે આઠ હજાર પાંચસો અને આઠ હજાર પાંચસો ચુમ્માલીસ બરાબર તો આટલી અંદર છે માત્ર પાંચેક સેકન્ડમાં છે એ તમે સીધો આન્સર લાવી શકો હજી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એક્ઝામ્પલ ધ્યાન આપજો બાણું ગુણ્યા બાણું એટલે સોમાં કેટલા ઓછા તો કે આઠ નવ્વાણું એટલે કે સોમાં કેટલા ઓછા તો કે એક ઓછા બરાબર તો બાણું અને એકનો ડિફરન્સ જુઓ અથવા તો નવ્વાણું અને આઠનો ડિફરન્સ જુઓ બાણું અને એકનો ડિફરન્ટ કેટલો તો કે એકાણું અને આઠ એકા આઠ આપણે મૂકવાના છે પણ હંમેશા પાછળ બે ડિજિટ મૂકવાના હંમેશા પાછળ બે ડિજિટ મૂકવાના બરાબર ધ્યાન આપજો તો આપણે લખશું ઝીરો આઠ આપણે જીરો આઠ લખશું આપણો આન્સર નવ હજાર એકસો ને આઠ બરાબર તો એક વસ્તુ નવી શીખવા મળી સિંગલ ડિજિટ ક્યારે લખવાનો નથી કેટલા ડિજિટ લખવાના છે બે ડિજિટ લખવાના છે પણ તમને થાય સાહેબ ગુણાકારમાં ત્રણ ડિજિટ થતા હોય તો ગુણાકારમાં ત્રણ ડિજિટ થતા હોય તો બે ડિજિટ અહીંયા લખશું ને ત્રીજો ડિજિટ છે એ અહીંયા ઉમેરી દઈશું દાખલા તરીકે છે તમારે હવે એકસો આઠ તો અહીંયા એક આમાં એટલે ઉમેરણું જગ્યાથી બાણું બરાબર તો ત્રણ ડિજિટમાં જો ગુણાકાર આવે તો એક ડિજિટ છે આની અંદર ઉમેરી દેવાનું છે નેક્સ્ટ જોઈએ ચલો ચોરાણું એટલે કેટલા ઓછા તો કે છ ઓછા પંચાણું એટલે કેટલા ઓછા તો કે પાંચ ઓછા બરાબર ડિફરન્ટ જોવો તો પંચાણું અને છ નો ડિફરન્ટ કેટલાનો નેવ્યાસીનું બરાબર અને છ પંચા ત્રીસ પાછળ મૂકી દઈએ એટલે મારો આન્સર આવે આઠ હજાર નવસો અને ત્રીસ બરાબર તો બધા મિત્રો છે એકદમ ક્લિયર થઈ ગયું હોવું જોઈએ છેલ્લું એક્ઝામ્પલ લઈએ અને પછી આ ટ્રીક છે એ પૂરી કરીએ બરાબર સોથી નાની સંખ્યાઓ હોય તે બરાબર ધ્યાન આપજો તો આ સોથી કેટલા ઓછા તો કે બે આ સોથી કેટલા ઓછા તો કે નવ ઓછા બરાબર એકાણું અને બે ડિફરન્ટ કેટલો એકાણું અને બે વચ્ચે ડિફરન્ટ કેટલાનો નેવ્યાસીનું બરાબર અને નવ બે અઢાર મૂકી દઈએ એટલે મારો આન્સર આવે આઠ હજાર નવસો અઢાર આઠ હજાર નવસો અઢાર તો બધા મિત્રોને છે આ ટ્રીક એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે કે સો કરતાં નાની સંખ્યાઓ હોય સો કરતાં બે નાની સંખ્યાઓ હોય અને એનો ગુણાકાર તમારી પાસે માગે તો કઈ રીતે કરો ટ્રીક નંબર બે જોઈએ છે ધ્યાન આપ હવે જે બંને સંખ્યાઓ સોની નજીકમાં છે અને સો કરતાં મોટી છે સોની નજીકમાં છે સો કરતાં મોટી છે એકસો ત્રણ ગુણ્યા એકસો આઠ છે બરાબર તો જુઓ આ સો કરતાં કેટલા વધુ છે તો કે પ્લસ થ્રી છે સો કરતાં ત્રણ વધુ છે આ સો કરતાં કેટલા વધુ છે તો કે આઠ વધુ છે સો કરતાં કેટલા વધારે છે આઠ વધારે છે બરાબર તો આની પહેલાં જે સો કરતાં ઓછી સંખ્યા હતી તો ત્યારે આપણે તફાવત જોતા હતા કારણ કે એ માઇનસની સાઇન આવતી હતી સરળો એકસો આઠ વધતા ત્રણ કરો અથવા તો એકસો ત્રણ વધતા આઠ કરો બંનેમાં થાય તો એકસો અગિયાર અને આઠ તેરી ચોવીસ છે એ પાછળ મૂકી દઉં મારો આન્સર આવશે અગિયાર હજાર એકસો ને ચોવીસ બરાબર તો શું કર્યું તો જેટલા વધારે હતા એ લખી નાખ્યા ભાઈ ક્રોસની અંદર છે એ બંનેનો સરવાળો કર્યો એકસો આઠ વત્તા ત્રણ તો એકસો અગિયાર અને આઠ તેરી ચોવીસ પાછળ હું મૂકી દઉં એટલે મારો આન્સર આવે એક હજાર એકસો ને ચોવીસ બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ છે તો એકસો પાંચ તો કેટલા વધારે છે મિત્રો તો કે પાંચ વધારે સો કરતા એકસો તો કેટલા વધારે તો કે નવ વધારે બરાબર તો આ બંનેનો સરવાળો કરી એકસો નવ એટલે એકસો હું આમ પણ જોઈ શકું એકસો પાંચ વત્તા નવ તો પણ થાય એકસો ચૌદ અને નવ પંચા ને પિસ્તાળીસ મૂકી દઉં પાછળ બરાબર નવ પંચા ને પિસ્તાળીસ આવેલો આમાં ફટાફટ વિચારો કે કેટલા વધારે છે સો કરતા તો કે ચાર આ સો કરતા કેટલા વધારે તો કે સાત બરાબર તો આ બંનેનો સરવાળો કરો એકસો સાત વત્તા ચાર તો એકસો ને અગિયાર અને સાત ચાર અઠ્યાવીસ પાછળ મૂકી દો એટલે મારો આન્સર આવે અગિયાર હજાર એકસો ને અઠ્યાવીસ બરાબર તો સરળતાથી છે તમે ગણી શકો ક્લિયર તો આ થઈ ગયું સો કરતાં વધારે હોય ત્યારે તો પહેલી ટ્રીક શીખ્યા સો કરતાં ઓછી હોય ત્યારે બીજી કે બંને સંખ્યા સો કરતાં વધારે હોય તો શું કરવું અને ટ્રીક નંબર ત્રણ આજે શીખવાના છે જે ખાસ જોજો એક સંખ્યા સો કરતાં નાની છે એક સંખ્યા સો કરતાં મોટી છે બરાબર તો આ સંખ્યા સો કરતાં કેટલી નાની તો સો કરતાં ચાર જેટલી નાની આ સંખ્યા સો કરતાં કેટલી મોટી તો કે આ સો કરતા સાત જેટલી મોટી બરાબર ધ્યાન આપજો તો હવે હશે એવું ડિફરન્સ જોઈશ એકસો સાત માંથી ચાર બાદ કરી એકસો સાત માઇનસ ચાર ચલો કેટલા આવે તો એકસો ને ત્રણ ક્લિયર મિત્રો એકસો સાતમાંથી ચાર બાદ કરું તો એકસો ને ત્રણ અથવા તો સન્નું વત્તા સાત કરું તો પણ કેટલા એકસો ને ત્રણ ક્લિયર મિત્રો એકસો ને ત્રણ તો હું બે વસ્તુ જોઈશ ક્રોસની અંદર આ બંને લઈશ તો અહીંયા માઇનસની સાઇન છે એટલે માઇનસ કરી એકસો સાત માઇનસ ચાર એટલે એકસો ત્રણ જો આ બંનેને લઈશ તો સન્નું વત્તા સાત એટલે એકસો ને ત્રણ બરાબર બેમાંથી માંથી કોઈ પણ વસ્તુ કરો આવવાના છે એકસો ને સાત એકસો ને ત્રણ પાછી હું બે એમ એમના મૂકી દઉં ધ્યાન આપજો બે એમ એમના મૂકી દે ક્યારે એક સંખ્યા છે નાની હોય અને એક સંખ્યા મોટી હોય ત્યારે પાછળ બે જીરો મૂકી દઈશ અહીંયા માઇનસ લખી કારણ કે ઓછે વત્તે ઓછા થાય અને સાત ચાર અઠ્યાવીસ આમાંથી હું બાદ કરી દઉં એટલે આ મારો આન્સર આવશે ધ્યાન આપજો સીધો આન્સર લખવાનો નથી એવું ન કરતા કે સાત ચાર અઠ્યાવીસ એ મૂકી દઈએ બરાબર તો જ્યારે એક સંખ્યા નાની હોય એક સંખ્યા મોટી હોય ત્યારે ક્રોસની અંદર જોઈ એકસો સાતમાંથી ચાર હજારથી એકસો ત્રણ બે ઝીરો એમને મૂકી દઈશું પાછળ અને સાત ચાર અઠ્યાવીસ બાદ કરી દઈશું બરાબર ધ્યાન આપજો તો દસમાંથી આઠ જાય તો બે નવમાંથી બે જાય સાત અહીંયા થઈ ગયા બે ઝીરો એક એટલે મારો આન્સર હોય છે દસ હજાર બસો ને બોતેર બરાબર હજી પ્રેક્ટિસ કરીએ એટલે તમને એકદમ ક્લિયર થયા ધ્યાન આપજો તો પહેલી સંખ્યા છે ત્રાણું તો સો કરતાં કેટલી ઓછી તો કે સાત પાંચ તો સો કરતાં કેટલી વધારે તો કે પાંચ જેટલી વધારે ક્રોસની અંદર જવું એકસો પાંચમાંથી છે એ હું સાત બાદ કરું અથવા તો ત્રાણુંમાં પાંચ ઉમેરું બંનેમાં આન્સર મારો કેટલો આવે તો અઠ્ઠાણું ત્રણું વત્તાં પાંચ કરું તો પણ અઠ્ઠાણું બરાબર પછી શું કરું તો કે હું બે ઝીરો મૂકી દઈશ અને સાત પંચાને પાંત્રીસ આમાંથી હું બાદ કરી દઈશ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ત્રણ જાય તો છ અહીંયા થઈ ગયા સાત મારો આન્સર નવ હજાર પાંસઠ નવ હજાર સાતસો પાસઠ હજી એક એક્ઝામ્પલ જુઓ મિત્રો તો આ છે એ સો કરતાં કેટલા વધારે તો છ જેટલા વધારે આ સો કરતાં છ જેટલા ઓછા હું ક્રોસમાં ડિફરન્ટ જોઉં તો એકસો છ માઇનસ એકસો છ માઇનસ છ એટલે થઈ ગયા સો અથવા તો આમ પણ જોઈ શકું ચોરાણું પ્લસ છ તો પણ સો બે ઝીરો એમના મૂકી દો ને છ ગુણ્યા છ એટલે છત્રીસ આમાંથી હું બાદ કરી દઉં તો દસમાંથી છ જાય તો ચાર અહીંયા થઈ ગયા નવ નવમાંથી ત્રણ જાય છ અહીંયા થઈ ગયા નવ અહીંયા પણ થઈ ગયા નવ અને એકની જગ્યાએ થઈ ગયા ઝીરો એટલે કે મારો આન્સર આવે નવ હજાર નવસો ને ચોસઠ બરાબર તો બધા મિત્રોને છે એ આ ટ્રીક સહી ખાસ આવડી જવી જોઈએ આજે આપણે ખાસ ગુણાકારની ટ્રીક શીખ્યા સો કરતાં બંને સંખ્યા નાની હોય સો કરતાં બંને સંખ્યા મોટી હોય સો કરતાં એક સંખ્યા નાની હોય અને એક સંખ્યા મોટી હોય બરાબર તો આટલું તમને કમ્પ્લીટ કેલ્ક્યુલેશન આવડવી જોઈએ એટલાની ખૂબ પ્રેક્ટિસ કરો ત્યાં સુધીમાં આવતા સન્ડે છે એ આપણે મળીએ છીએ ગુણાકારની એક નવી ટ્રીક સાથે બરાબર જે કોઈ પણ સંખ્યાની અંદર છે એ લાગુ પડતી હશે બરાબર આવી જ પ્રેક્ટિસ માટે છે તમે આજે જ યુવા ડિજિટલ એપ છે એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરો બરાબર અને તમે ડેમો વિડીયો છે જોઈ શકો સાથે સાથે પ્રેક્ટિસ માટે છે એ તમે ગણિત જ્ઞાન પુસ્તક છે એમાંથી ઢગલા બંધ છે એ પ્રેક્ટિસના એક્ઝામ્પલ છે એ જોઈ શકો છો બરાબર તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત